પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજરોજ સ્વામિનારાયણ મંદિર ખાતે સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. રામ મંદિર નીતિ સમર્પણ સમિતિ દ્વારા ભારતના દરેક શહેર, ગામ અને ઘર સુધી રામ મંદિર માટે નિધિ એકત્ર કરવાના કાર્યક્રમના ભાગરૂપે દેવભૂમિ દ્વારકામાં નાગેશ્વર રોડ પર આવેલા સ્વામિનારાયણ આશ્રમ ખાતે સંત સંમેલન યોજવામાં આવ્યું. સંતો દ્વારા હિન્દુઓને રામ મંદિરના નિર્માણ માટે તન મનથી સમર્પણ કરવા રામરાજ્ય સ્થાપવા માટે આહ્વાન કરવામાં આવ્યું. સંત સંમેલનમાં દેવભૂમિ દ્વારકાના સંતો, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. દરેક હિન્દુઓ રામ મંદિરના કાર્યમાં એક થાય એવી અપીલ સ્વામિનારાયણ આશ્રમ દ્વારકા શાસ્ત્રી શ્રી કેપી સ્વામી, ગુરુ શ્રી કોઠારી સ્વામી, ગોવિંદ પ્રસાદ દાસજી શાસ્ત્રી દ્વારા કરવામાં આવી રહી છે. આ સ્વપ્ન જ્યારે સાકારિત થતું હોય એવું આપણને નજરે આવી રહ્યું છે. આપણા પૂર્વજોએ ખૂબ મોટું બલિદાન આપી, ખૂબ મોટા સમયનું સંપત્તિનું દાન આપી અને એક મહામૂલા અવસરની ભેટ આપણને સૌને જ્યારે આપી છે ત્યારે પુનઃ એક એવા જન જાગૃતિની જરૂર પડી છે, જન જાગરણની જરૂર પડી છે અને એ છે ધન નિધિ સંગ્રહ અભિયાન. આજે વિશ્વ હિન્દુ પરિષદ હોય, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હોય કે ભારત વર્ષના અનેક સંપ્રદાયોના સંતો હોય, એમનો એકમાત્ર સંકલ્પ છે ખૂબ જ જલ્દીથી, ખૂબ જ તીવ્રતાથી અયોધ્યાની અંદર રામ મંદિરનું નિર્માણ થાય. અને એ માટે થઈ દિલ્હી હોય, અન્ય રાજ્યોની અંદર હોય, આપણા ગુજરાતની અંદર પણ અનેક વિસ્તારોની અંદર એ અભિયાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે દેવભૂમિ દ્વારિકાની અંદર પણ આ ધન નિધિ સંગ્રહ એના અભિયાનનો આપણે સૌએ સાથે મળી અને પ્રારંભ કરવાનો છે. દર્શન મોદી, જીટીવી ન્યૂઝ, જામખંભાળિયા.